शांति ओम ओम शांति, ओम शांति वर्षाबेन। ओम शांति वैशाली बेन। तमारी सवार अने अमारी सांझ, सिक्काना बे पहलू, सिक्काना बे पहला पहलू, बरोबर राइट? बरोबर से। तो तमारी भारतनी सवारमां अने अमेरिकाना, एक्चुअली भले तमे તમને ઇન્વિટેશન તો કેલિફોર્નિયા થી છે, પણ જે આત્માઓ બાબાની બાળકો જે છે એ આખા અમેરિકામાંથી તમારું સ્વાગત કરી રહ્યા છે. તો અનુભૂતિ રિટ્રીટ સેન્ટર અને સાન ફ્રાન્સિસ્કોના બધા જ બાબાના બાળકો, વર્ષાબેનનું, મુલુંડથી આવેલા વર્ષાબેનનું ખૂબ 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 સ્વાગત કરે છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક અને થોડો તમને વર્ષાબેનનો હું પરિચય સંભળાવું. તો વર્ષાબેન બાળપણથી જ બાબાના જ્ઞાન સાથે સંકળાયેલા છે, અને જ્યારે આપ 18 વર્ષના જ માત્ર કોમળ ઉંમરના હતા, જેમ આપણી દાદીઓએ પણ, દાદી જાનકી પણ જે છે એ પણ 21 વર્ષની આસપાસ હતા, બીજી બધી દાદીઓ પણ છે જે એ જ કાળ દરમિયાનના હતા. અને એમ કે છે ને કે પાકા ઘડે સમથિંગ સમથિંગ ડિઝાઇન ન થાય, પણ જ્યારે, અને હું પોતે પણ 18 વર્ષે આવી છું એટલે મને ખબર છે કે એ વર્ષ દરમિયાન જ્યારે આપણે બાબાના કાર્યમાં સહયોગી બની જઈએ તો પાકા ઘડા બની જઈએ. અને એવા ખૂબ જ બાબાના આ વિશેષ યજ્ઞના કાર્યમાં પાકા એવા મુલુંડ સબઝોન થી જે આપણી સાથે મોટિવેશન સ્પીકર આજે જોડાયા છે, આપ એજ્યુકેશન વાઇઝ બીએ ઇન વેલ્યુઝ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં યશવંત રાવ ચૌહાણ યુનિવર્સિટીથી આપણે એજ્યુકેશન મહારાષ્ટ્રથી લીધું છે, અને ખૂબ જ નિર્મળ, ખૂબ જ એડવેન્ચરસ, ખૂબ જ સોફ્ટ પર્સનાલિટી છે, અને આ આપની વિશેષતાઓ છે. અને ઓફકોર્સ તમે મુંબઈમાં રહીએ એટલે આપણને કાફી એક વર્સટાઇલ અને કોસ્મોપોલિટન હોવાથી ખૂબ સુંદર સુંદર સેવાના મોકા અમને મળે, કારણ કે વૈશાલી બેન પણ મુંબઈથી છે. સો એમણે ખૂબ પ્રોફેશનલ લેવલ પર ઘણી બધી સેવાઓ આપી છે અલગ અલગ ક્ષેત્રમાં. તો એવા વર્ષાબેન આજે આપણને સિક્કાના બે પહેલું સમજાવશે. થેન્ક યુ સો મચ, ફ્લોર ઇઝ ઓલ યોર્સ. થેન્ક યુ થેન્ક યુ, બધા ભાઈ વેલકમ. બહેનો, અમેરિકાના બધા ભાઈ બહેનોને થેન્ક યુ કે જે અમને આટલો સારો મને ચાન્સ આપ્યો બેહદ સેવાનો. અને સૌથી પહેલા તો હું અમારા મુલુંડ સબજોનના ગોદાવરી દીદીને થેન્ક્સ કહું છું કે એમને મને આગળ વધવાનો આ સેવાનો મોકો આપ્યો. અને જે બેન સાથે વર્તમાન સમયમાં હું રહું છું, કાશ્મીરા બેન, એમને પણ ખૂબ ખૂબ થેન્ક્સ છે કે એમનો સાથ હતો એટલે માટે હું આ સેવા હું કરી શકું છું. તો હવે આ વિષયની શરૂઆત કરતા પહેલાં આપણે થોડાક સમય માટે પોતાને ઓબ્ઝર્વેશન કરશું, પોતાનું નિરીક્ષણ કરશું અને થોડા સમય માટે આપણે બધા સાયલેન્સમાં બેસી જઈએ. અલર્ટ થઈને બેસી આપણે મનના બધા સંકલ્પોને સ્ટોપ કરીને બધા વિચારોથી મુક્ત થઈને પોતાનું જીવન જોઈએ. આ જીવનની અંદર એવા ઘણા બધા લોકો આવી ગયા, એવી અનેક સિચ્યુએશન જીવનની અંદર આવી, અનેક વાતો પણ જીવનની અંદર આવી. એ સમય મારો દૃષ્ટિકોણ શું હતો? સિચ્યુએશન વ્યક્તિઓને દોષ આપતા,
કે આના કારણે મારા સાથે આવું થયું. પર બાબાએ મને જ્ઞાન આપ્યું છે. ધીરે ધીરે જીવનમાં સમજ આવી. જે પણ મારા સાથે થયું એ મારો હિસાબ કિતાબ હતો. હવે હું જીવનની બીજી બાજુ પોઝિટિવ સાઈડ જોવા માટે તૈયાર છું. અને આજ બ્રાહ્મણ જીવનની અંદર બધું જ સરસ ને સરસ થશે. ઓમ શાંતિ. જ્યારે મને આ વિષય મળ્યો, આજનો જે ટોપિક છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ અને વન્ડરફુલ ટોપિક છે. સિક્કાના બે પહેલું કે પાસા. તો આ વિષય જ્યારે મને મળ્યો અને એના ઉપર જ્યારે મેં વિચાર સાગર મંથન કર્યો, તો બુદ્ધિની અંદર અનેક ઘણી બધી પોઈન્ટ્સ નીકળતી ગઈ. અને ત્યાર પછી અંદર એક ઉદાહરણ પહેલાં આવ્યું કે જ્યારે મેદાનના અંદર ક્રિકેટ જેવી ગેમ રમવામાં આવે છે અને એ ગેમની જ્યારે શરૂઆત કરીએ તો સિક્કાને ઉછાળીને કરે છે, ટાસ કરવામાં આવે છે. કારણ કે સિક્કાની એક બાજુ હેડ કહેવાય છે અને તેની બીજી બાજુ ટેલ કહેવામાં આવે છે. અને એના પછી કે બંને ગ્રુપમાં ડિસાઈડ થાય છે કે કોણ પહેલા રમશે અને કોણ પછી રમશે. અને ત્યાર રમ્યા પછી લાસ્ટમાં કોનું સ્કોર વધારે છે, કોનું ઓછું સ્કોર છે એના ઉપર ડિસાઈડ થાય છે હાર અને જીતની. તો મજાની ગેમમાં એ વાત છે કે રમવું તો બંને ગ્રુપને પડે છે, પહેલાં રમો કે પછી રમો. તો મોટામાં મોટી ગેમ કેમ ના હોય તો પણ એક સિક્કાનું, નાનકડા સિક્કાનું મહત્વ છે. એ સિક્કાથી શરૂઆત થાય છે. એવી જ રીતે માનવ જીવન સિક્કાના બે પાસા છે. અને જીવનની અંદર સૌથી મોટામાં મોટા બે પાસા એ જન્મ અને મરણ કહેવાય છે. જન્મ એટલે જ જીવન, એટલે જ જન્મ અને મરણની સુંદર યાત્રા. તો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણે બધા મળીને ખુશી વ્યક્ત કરીએ છીએ. અને જ્યારે મરણ આવે છે, મૃત્યુ થાય છે, ત્યારે આપણે એને સહજ રીતિથી સ્વીકાર કરી શકતા નથી. તો મૃત્યુ એ કઈ જીવનનો અંત નથી. અગર મૃત્યુ જીવનના અંદર ન હોત તો જીવન જીવવામાં આપણે બધા બોર થઈ ગયા હોત. મૃત્યુ એ જીવનની નવી શરૂઆત કહેવામાં આવે છે. કારણ કે આત્માને બધું નવું તે નવું મળે છે. નવા સંબંધો મળે છે, નવા વ્યક્તિઓ મળે છે, નવું શરીર પ્રાપ્ત થાય છે, નવા પદાર્થ, વસ્તુ, વૈભવ બધું નવું મળે છે. કારણ કે માનવ આત્મા એ નવીનતા પસંદ કરે છે. તો સિક્કાની પહેલી બાજુ મૃત્યુ છે, તો એની પોઝિટિવ સાઈડ જન્મ પણ છે.
જો આપણે પોઝિટિવ સાઈડ જોઈશું તો આપણને આપણે મૃત્યુ સહજ રીતિથી સ્વીકાર કરી શકશું. એવી જ રીતે આપણે અગર બીજું એક્ઝામ્પલ લઈએ તો મૃત્યુ એટલે અંધકાર અને જન્મ એટલે અજવાળું. આજ જ્યારે આપણે અંધકારનો અનુભવ ન કરીએ તો આપણાને અજવાળાની કિંમત ન સમજાય. અંધકારમાં હર એક આત્મા કઈ વસ્તુ શોધવી હોય તો એને ઠોકર ખાવી પડે છે. આપણે પણ જીવનની અંદર જ્યારે સ્વનો પરિચય નહોતો, બાબાનો પરિચય નહોતો, તો આપણે પણ દર દર ઠોકરો ખાતા હતા, જાણે કે આપણું જીવન એક અંધકારમાં હતું. અને આપણને જ્યારે અજવાળું મળ્યું, જ્ઞાનની રોશની મળી, તો આપણું જીવન આપણાને શ્રેષ્ઠ લાગવા માંડ્યું. અને જ્યારે જીવનની શ્રેષ્ઠતા આપણને સમજી જાય છે ત્યારે આપણા અંદર આપણે સફળતાનો અનુભવ કરીએ છીએ. ઘણી વખત જીવનની અંદર અસફળતા પણ આપણે અનુભવ કરીએ તો જ્યારે અસફળતા અનુભવ કરીએ છીએ, જેવી રીતે એક્ઝામ્પલ લો કે મકડી હોય છે, મકડી ઘરના અંદર જાળો બનાવે તો એક વારમાં એનો જાળો નથી બનતો. એક વાર બનાવવા જાય પછી નીચે પડે, એનો જાળો તૂટી જાય છે, ફરીથી બનાવવા જાય છે, ફરીથી તૂટે છે. એવી ઘણી વાર એ મહેનત કરે છે, અસફળ થાય છે, અને એના પછી એને સફળતા પણ મળે છે. તો આ બે પાસા છે જે ચાલ્યા કરે છે, અસફળતા પછી સફળતા છે જ. જ્યારે જીવનમાં કોઈ અસફળતા આવી જાય છે, એવી કોઈ વાતો આવી જાય, સમસ્યા આવી જાય, તો ત્યારે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે મારી સાથે આવું કેમ થયું, ફલાના વ્યક્તિએ મને ધોખો કેમ આપ્યો, ફલાની વ્યક્તિ મને કેમ ઘડી ઘડી વારંવાર બોલ્યા કરે છે, હું જ કેમ પરિસ્થિતિના વચ્ચે આવતી રહું છું. તો આપણે પરિસ્થિતિની એક બાજુ જોઈએ છીએ અને ત્યારે આપણને એ નેગેટિવિટી જ દેખાવામાં આવે છે. પણ એની બીજી બાજુ જો આપણે જોઈએ તો એમાં પોઝિટિવ સમાયેલી છે કે આ પરિસ્થિતિ મારા પાસે આવી તો એ મને શું ગિફ્ટ આપવા માટે આવી છે. એ વ્યક્તિએ મને ધોખો આપ્યો, એ વ્યક્તિએ મારા સાથે ગલત વ્યવહાર કર્યો, તો એના પાછળ શું સારું સમાયેલું છે એ જ્યારે આપણે જોઈશું ત્યારે જ તો આપણને જીવન જીવવામાં મજા આવશે. મને એક નાનકડી સ્ટોરી યાદ આવે છે કે એક વાર એક પિતા ઓફિસ વર્ક ઘરે કરતા હતા અને એમનો એક 10 વર્ષનો નાનકડો બાળક વારે ઘડી અલગ અલગ પ્રકારના પ્રશ્નો લઈને પિતા પાસે આવતો અને પિતાને ડિસ્ટર્બ કરતો હતો. એકવાર તો પિતાએ એના પ્રશ્નોના જવાબ આપ્યા, સોલ્વ કરી દીધા, પણ ફરીથી બીજી વાર અલગ બીજા પ્રશ્નો લઈને આવ્યો તો પિતા અંદરમાં હેરાન થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ તો મને કાંઈ વર્ક કરવા નહીં દેશે, હવે શું કરું. ત્યારે પિતાએ એક યુક્તિ રચી અને એક ચોપડી લીધી, એ ચોપડીમાંથી પેપર ફાડ્યું, જે પેપર ઉપર
વિશ્વનો નકશો હતો અને એ નકશાના નાના નાના ટુકડા કર્યા. પછી એ બાળકને બોલાવ્યો અને કહ્યું કે બેટા, આ વિશ્વના નકશાના નાના નાના ટુકડા છે, તારે એને જોઈન્ટ કરીને એક નકશો તૈયાર, વિશ્વનો નકશો તૈયાર કરવો છે. તો એ બાળક લઈને જાય છે ત્યારે પિતાને અંદરમાં રિલેક્સ થાય છે કે હાશ, હવે હું મારું કામ શાંતિથી કરી લઈશ, અને તો ઘણો સમય લાગશે એ નકશો તૈયાર કરવા માટે. પર આગળ શું થાય છે કે 5 મિનિટના અંદર જ એ બાળક નકશો તૈયાર કરીને પિતાના હાથમાં આપે છે. અને એ જોઈને પિતા હેરાન થાય છે, આશ્ચર્યચકિત થાય છે અને બાળકને પૂછે છે કે બેટા, આટલું તે જલ્દી તૈયાર કેવી રીતે કર્યું? તો બાળક કહે છે કે તમે મને જે નકશો આપ્યો તો વિશ્વનો, જે ટુકડા આપ્યા હતા, એક બાજુ તો વિશ્વનો નકશો હતો પર એની બીજી બાજુ કાર્ટૂન હતો. તો મેં એ કાર્ટૂનને જોડ્યું તો પોત મેળે પેલી સાઈડ વિશ્વનો નકશો તૈયાર થઈ ગયો. વિચાર કરો કે એક નાનકડો 10 વર્ષનો બાળક, એના સામે પણ એ પરિસ્થિતિ હતી, પણ એ પરિસ્થિતિને ન જોતા એને બીજી બાજુ જોયું તો પરિસ્થિતિ ઓટોમેટિક સોલ્વ થઈ ગઈ. તો આ સ્ટોરીથી આપણને એ શીખ મળે છે કે આપણા જીવનની અંદર પણ ઘણી વખત એવી નાની મોટી વાતો આવી જાય છે, ત્યારે આપણે શું કહીએ કે આનું કાંઈ સમાધાન નથી, આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. અને આપણે એ દ્રષ્ટિકોણ બનાવી લઈએ છીએ, પછી થવાનું પણ હશે અને થતું પણ હશે સોલ્વ, તો પણ આપણે આપણા અંદર એ દ્રષ્ટિકોણ થઈ ગયો છે કે નથી થવાનું. એટલે બાબાએ આપણને કીધું છે કે તમે પરિસ્થિતિની બીજી બાજુ જુઓ, પોઝિટિવ સાઈડ જુઓ, તો સમાધાન જ સમાધાન છે. તો આ સંગમ યુગ પર બાબાએ આપણાને કેટલું સુંદર ડ્રામાનું જ્ઞાન આપેલું છે, ચક્રની નોલેજ આપેલી છે બાબાએ. એ ડ્રામાની અંદર જે કાંઈ થાય છે મારી સાથે, એમાં કલ્યાણ જ સમાયેલું છે. કારણ કે ડ્રામાની અંદર જે સીન આવે, ચાહે એ પરિસ્થિતિના રૂપે આવે કે એ વ્યક્તિ સમસ્યા બનીને મારા સામે આવે છે, તો એ મને પાઠ શીખડાવવા માટે આવે છે. સાકાર મુરલીમાં બાબા કહેતા હોય છે કે બચ્ચે, માયા તો પેપર ટાઈગર હે, એ કાગજનો શેર છે, એનાથી શું ડરવાનું? એ તો મને શીખડાવવા, મને અનુભવ બનાવવા માયા આવી છે, પરિસ્થિતિ મને આગળ વધારવા માટે આવી છે. આજની મુરલીનો જો આપણે વરદાન ધ્યાનથી સાંભળ્યો હોય, તો આજની મુરલીમાં પણ બાબાએ વરદાનમાં કીધું છે કે સ્વસ્થિતિથી પરિસ્થિતિ પર આપણે વિજય મેળવી શકીએ. તો મારી સ્વસ્થિતિ શું છે? મારી પોઝિટિવ સાઈડ શું છે? મારી સ્વસ્થિતિ જે નિરાકારી અને અલંકારી સ્થિતિ છે. જો આપણે એ નિરાકારી અવસ્થામાં સ્થિત રહીએ,
અને અલંકારી અવસ્થા આપણા દેવતાઈ સ્વરૂપની સ્મૃતિમાં રહીએ તો આપણને એ પરિસ્થિતિ કાંઈ જ અનુભવ નહીં લાગશે. અને સહજ રીતિથી એ પરિસ્થિતિ ઉપર આપણે વિજય મેળવી શકશું. તો આપણે જ્યારે એ ડ્રામાનું જ્ઞાન બુદ્ધિમાં રાખીશું ત્યારે જ તો આપણને હર વાત સહજ અને સહેલી લાગશે. તો બાબાએ આપણાને જ્ઞાનનો દિવ્ય ચક્ષુ આપ્યો છે, દિવ્ય દ્રષ્ટિ આપી છે કે જેના કારણે આપણે હર પરિસ્થિતિમાં સ્ટેબલ રહી શકીએ. તો જીવનમાં બંને પાસાઓનો અનુભવ કરવો જરૂરી છે, સુખ દુઃખ, હાર જીત, માન અપમાન, ભક્તિ જ્ઞાન, નિંદા સ્તુતિ, પોઝિટિવ નેગેટિવ, એવી ઘણી બધી અનેક પાસાઓ છે જે આપણે દરરોજના જીવનમાં પણ અનુભવ કરતા હોઈએ છીએ. અને આ બંને જે પાસાઓ છે એ વિરોધાભાસ છે, એકબીજાથી અલગ પણ છે અને એકબીજાથી અપૂર્ણ પણ છે, પણ એકબીજા સાથે જોડાયેલા પણ છે. તો જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે જ આપણને સુખની કિંમત સમજાય છે. દુઃખ ના આવે તો આપણાને સુખની કઈ વેલ્યુ જ ના રહે. એકવાર પાંડવોની માતા કુંતીને ભગવાને કહ્યું, પૂછ્યું કે તને શું જોઈએ છે, તું જે માંગીશ એ હું આપીશ. ત્યારે કુંતી માતાએ ભગવાનને કહ્યું કે મને દુઃખ આપો. શું કહ્યું કુંતી માતાએ? કે મને દુઃખ આપો, એટલે કે મને તમારી નિરંતર યાદ રહે, હું તમને ક્યારેય ભૂલું નહીં. તો બલિહારી એ દુઃખની છે કે આપણને પ્રભુની યાદ અપાવે છે. તો બ્રાહ્મણ જીવનની અંદર પણ ઘણી વખત એવા અનેક નાના મોટા દુઃખ આવ્યા કરે છે. કોઈ વ્યક્તિઓથી દુઃખ આવશે કે શરીરનો કોઈ હિસાબ કિતાબ એવો આવી જશે જેનાથી આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ, કે કઈ પણ કારણ હોઈ શકે કે આપણે થોડા માટે કઈ નહીં પણ આપણે દુઃખ અનુભવ કરીએ. અને જ્યારે એ દુઃખ આવશે જ ત્યારે તો આપણી ખીચ બાબાની તરફ થશે. સમજો, બ્રાહ્મણ જીવનમાં ક્યારે દુઃખ ના આવત, હંમેશા બ્રાહ્મણ જીવન સુખમાં જ રહેત. જે તે દેવતાઓનું જીવન છે સુખી, એમના જીવનમાં ક્યારે દુઃખ નથી. તો આપણા જીવનમાં પણ જો સુખ જ હોત તો શું આજે આપણે બાબાને યાદ કર્યા હોત, આપણી ખીચ બાબાની તરફ થઈ હોત? નહીં. જ્યારે નાનકડો દુઃખ આવે છે, ભોગના થાય છે, ત્યારે તો આપણે નિરંતર બાબાને યાદ કરીએ છીએ અને એની સમીપતાનો પણ આપણે અનુભવ કરીએ છીએ. એટલે આપણે બાબાને એ ન કહી શકીએ કે બાબા મને આ બ્રાહ્મણ જીવનમાં દુઃખ ના આપો. અગર દુઃખ નહીં આવશે તો આપણે વિચાર કરો બાબાથી કેટલા દૂર થઈ જશું. એટલે જ તો કહેવાય છે, દુઃખ મેં સિમરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં કરે તો દુઃખ કાહે કો હોય.
જ્યારે જીવનમાં હાર થાય છે ત્યારે જ તો જીતનો સ્વાદ આપણે લઈએ છીએ. તો હાર એ જીતની પહેલી સીડી છે. અગર બાબાના જ્ઞાનના હિસાબથી આ વાતને આપણે જોઈએ તો જો અગર આપણે માયાથી હાર ન ખાધો હોત, માયાના કારણે આપણે દુઃખી અશાંત કંગાળ ન બન્યા હોત, તો આજે આપણે પ્રભુને યાદ ન કર્યો હોત, ભગવાનની પ્રાપ્તિનો અનુભવ ન થયો હોત અને ના આટલું સુંદર જ્ઞાન આપણાને મળ્યું હોત. એટલે જ તો ડ્રામાની અંદર હારની પણ નોંધ છે, જીત છે પર સાથે હારની પણ નોંધ છે. બાબા કહે છે ને મુરલીમાં કે જ્યારે તમે હારો છો માયાથી ત્યારે જ તો તમે મને યાદ કરો છો અને હું નીચે આવું છું અને તમને વિજય પ્રાપ્ત કરાવવા માટે આ સંગમ યુગ પર પુરુષાર્થ કરાવું છું. તો એ હારની પણ બલિહારી છે કે મને ફરીથી જીત પ્રાપ્ત કરવા માટે એ પુરુષાર્થ કરવામાં મદદ કરે છે. ઘણી વખત આપણી જીવનની અંદર એવી વ્યક્તિઓ આવી જાય છે કે જે હંમેશા આપણી નિંદા જ કરતા હોય છે, અને જ્યારે એ નિંદા આપણે પોતાની સાંભળીએ તો આપણને અંદરમાં ફિલિંગ આવે છે, આપણું મનની સ્થિતિ હલચલમાં આવી જાય છે અને એ વ્યક્તિ પ્રત્યે નફરત, ઘૃણા, ઈર્ષ્યાની ભાવના મનમાં નિર્માણ થાય છે. એ યજ્ઞ પિતા, એ આદિ પિતા બ્રહ્મા બાબાનું જીવન જ્યારે આંખોના સામે આવે છે તો એવા અનેક લોકોએ નિંદા કરી બ્રહ્મા બાબાની, સમાજના લોકોએ પણ નિંદા કરી, અહીં સુધી કે જે બાબાના જ્ઞાનમાં ચાલતા હતા બાળકો એમાંથી પણ કોઈ કોઈએ નિંદા બાબાના સામે કરીને ચાલ્યા જતા, બાબાના મુખ ઉપર શું શું બોલીને નહીં જતા. દાદીઓથી જ્યારે અનુભવ સાંભળીએ છીએ, સાંભળતા હતા, તો ત્યારે દાદીઓ પણ કહેતા હતા કે બાબાની નિંદા અખબારમાં પણ છાપી દીધી હતી, એવી એવી વાતો બાબાની છાપી. તો શું બ્રહ્મા બાબા એ નિંદા સાંભળીને બેસી ગયા? શું બાબા એ નિંદા સાંભળીને અંદર ને અંદર દુઃખ કરતા રહ્યા? નહીં, બાબાએ એમની પરવા ન કરી. અગર બાબા એ બધું સાંભળીને દુઃખી થઈને અગર બેસી જાત તો શું આજે યજ્ઞની સ્થાપના થઈ હોત? ના આ યજ્ઞ બનત, ના આપણાને આજ શું બાબા મળત, ના આપણાને જ્ઞાનની પ્રાપ્તિ થાત, ના આટલું સુંદર બ્રાહ્મણ જીવન આપણું બન્યું હોત. તો બ્રહ્મા બાબાએ નેગેટિવ સાઈડ ન જોઈ, લોકોની નિંદા ન જોઈ, પર બાબાએ શું જોયું? પોઝિટિવ સાઈડ જોઈ કે મારી સાથે કોણ છે, કોણ મારા દ્વારા કાર્ય કરાવી રહ્યું છે, કોને મારા શરીરનો આધાર લીધો છે. એટલે તો બ્રહ્મા બાબા કહેતા હતા, નિંદા હમારી જો કરે મિત્ર હમારા સો. ખાલી બાબાએ આ કીધું નહીં, પરંતુ બાબાએ નિંદકોને પણ પ્રેક્ટિકલી
મિત્ર બનાવીને બતાવ્યા અને એ જ નિંદકો બાબાના કાર્યમાં સ્થાપનાના કાર્યમાં મદદગાર બની ગયા અને ત્યારે જ આ યજ્ઞની પણ શરૂઆત થઈ. અને જો એની બીજી સાઈડ આપણે જોઈએ તો જે નિંદા કરવાવાળી વ્યક્તિ હોય છે એ આપણને વગર પૈસે વગર મહેનત આપણી ખામીઓ બતાવી દે છે કે તમારામાં આ આ ખામી છે, હવે તમે એને સુધારો. અને જ્યારે એ આપણી ખામીઓ આપણે જોઈએ છીએ, સમજીએ છીએ અને એને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ તો સાથમાં એ પણ બતાવી દે છે કે તમારામાં સહન શક્તિ કેટલી છે. તો ફાયદો કોનો થયો? ફાયદો તો મારો જ થયો ને. એક તો મારી ખામી પણ નીકળી ગઈ અને બીજું એ નિંદા મેં સહન કરી તો મારા અંદર સહન કરવાની શક્તિ આવી અને એ નિંદાને મેં અંદર સમાવી ખતમ કરી તો મારા અંદર સમાવાની પણ શક્તિ આવી. જે બાબા 8 શક્તિઓનું વર્ણન કરે છે એ કેવી રીતે આવશે? આવી રીતે જ પ્રેક્ટિકલ લાઈફમાં જે કાંઈ ના કાંઈ વાતો થશે અને એના ઉપર આપણે જીત પ્રાપ્ત કરીએ તો ઓટોમેટિક આપણા અંદર એ શક્તિ વધતી જાય છે. છે મારા અંદર એ શક્તિઓ, પર જ્યારે મેં નિંદા સહન કરી ત્યારે તો મારા અંદર સહન શક્તિ વધી, સમાવાની શક્તિ આવી ગઈ. તો એક વાત યાદ આવે છે, એક વાર એક કરચલો સાગરની કિનારે પોતાની મસ્તીમાં ચાલતો હતો અને પોતાના પગના ચિહ્નો જોઈને ખુશ થતો હતો અને આગળ વધતો ફરીથી પાછળ જોઈને પગના ચિહ્નોની ડિઝાઇન જોઈને ખુશ થતો. એટલામાં એક સાગરની લહેર આવે છે, એને એના પગના ચિહ્નોને ધોઈ નાખે છે. ત્યારે એક જોઈને કરચલો ગુસ્સામાં આવી જાય છે અને એ સાગરને કહે છે, સાગરની લહેરને કહે છે કે હું તો તને મારો દોસ્ત માનતો હતો, મિત્ર માનતો હતો, તે આ શું કર્યું? મારા બનાવેલા પગના ચિહ્નોને જ તે ધોઈ નાખ્યા, ખતમ કરી દીધું. આ તારી કેવી દોસ્તી છે? ત્યારે એ સાગરની લહેર એને કહે છે કે તું પાછળ વળીને તો જો. એ મછવારાઓ કરચલાના પગના ચિહ્નોને જ જોઈને તો પકડે છે. તું એ મછવારાઓના હાથમાં ન આવી જાય, એના જાળામાં ન ફસાઈ જાય એટલે મેં તારા પગના ચિહ્નોને મિટાવી દીધા. તો કરચલાને પહેલી વાર ગુસ્સો આવ્યો, કેમ કે એને નેગેટિવ સાઈડ જોઈ, આટલી મહેનતથી મેં ચિહ્ન બનાવ્યા અને આ લહેરે મારું બધું પાણીમાં ફેરવી નાખ્યું. પણ જ્યારે એને સમજમાં આવ્યું, પોઝિટિવ સાઈડ જ્યારે એને મળી, ત્યારે એને અંદરમાં રિયલાઇઝ થયું. તો ઘણી વખત આપણને સમજાવવા માટે એવી વ્યક્તિઓ આવે છે જે આપણે એનો ભાવ સમજી નથી શકતા કે સામેવાળી વ્યક્તિ મને શું ભાવથી સમજાવે છે. અને આપણા જ વિચારોને અનુરૂપ થઈને આપણે એને જૂઠું કહીએ છીએ. તો સિક્કાના બે પાસા હોય છે. જ્યારે આપણે આપણા મનના અંદરથી એ વેર ભાવ કાઢી નાખશું, એ વ્યક્તિઓ પ્રત્યે જે મને સમજાવવા આવી છે એના પ્રત્યે વેર ભાવના કાઢી નાખશું અને આપણે વિચાર વિમર્શ કરીશું, ત્યારે તો આપણને એ વ્યક્તિની ભાવના સમજાઈ શકશે.
અને જ્યાર સુધી વ્યક્તિની વેર ભાવના અંદરમાં રહેશે તો આપણો સંબંધોમાં ખટાસ નિર્માણ થશે અને આપણા સંબંધો ક્યારે સુધરશે નહીં. એટલે આપણે એ સામેવાળા વ્યક્તિની ભાવનાને જોઈએ, એની પોઝિટિવ સાઈડ જોઈશું તો આપણને આપણા સંબંધો પણ સારા બની જશે, સંબંધોમાં મીઠાસ આવી જશે. એવી જ રીતે બીજા બે પાસા છે, ભક્તિ અને જ્ઞાન. જો આપણે ભક્તિ ન કરી હોત તો શું આપણને જ્ઞાનની કિંમત થાત? ભક્તિમાં આજે આપણે દર દર ઠોકરો ખાધી, કર્મકાંડ કર્યા, મંદિરોમાં ભટક્યા, ઉપવાસ કર્યા, પણ પ્રાપ્તિ શું થઈ? કઈ જ નહીં. પર જ્ઞાન માર્ગમાં બાબાએ આપણને બધું સહજ સિમ્પલ કરી આપ્યું છે. બાબા જાણે છે કે મારા આ બાળકો ભક્તિમાં બહુ મહેનત કરીને આવ્યા છે, એટલે બાબા આપણાને બધું સરળ કરીને આપે છે. બાબા કહે છે આપણને કે બચ્ચી હવે કઈ જ મહેનત નહીં કરો, જે મહેનત કરવી હતી એ તમે કરી લીધી ભક્તિમાં, હવે ભક્તિનું ફળ મળ્યું છે, સહજ રીતિથી પુરુષાર્થ કરવાનો. તો બાબા એક જ મહેનત આપણાથી કરાવે છે. આખી મુરલીમાં જો આપણે જોઈએ ધ્યાનથી, તો બાબા એક જ વાત દરરોજ એક જ વાત રિપીટ કરે છે કે બચ્ચે પોતાને આત્મા સમજીને મને યાદ કરો, આત્મ અભિમાની બનવાનો પુરુષાર્થ કરો. હાલમાં જે મુરલીઓ ચાલી તો આપણું ધ્યાન ગયું હશે કે અત્યારની મુરલીઓમાં બાબાએ કેટલી વાર કહ્યું છે કે બચ્ચે આત્મા સમજો, આત્મા સમજો, આત્માનો અભ્યાસ કરો. તો 63 જન્મ આપણે ભક્તિ કરી છે અને એ ભક્તિનું ફળ બીજી સાઈડ આપણાને જ્ઞાન મળ્યું છે. બ્રહ્મા બાબાએ નારાયણની ભક્તિ કરી અને આપણે સૌએ દેવી દેવતાઓની ભક્તિ કરી. જ્યારે આપણને એ સમજમાં આવ્યું કે આ દેવી દેવતાઓ તો આપણે જ છીએ, આપણો જ યાદગાર છીએ, તો આપણને પૂજ્ય સ્વરૂપનો નશો ચડી ગયો કે મારું જીવન આ દેવતા છે, આ પૂજ્ય જીવન મારું છે. એ જ્યારે નશો ચડી ગયો તો ઓટોમેટિક ભક્તિ પણ છૂટી ગઈ, જ્ઞાનના નશામાં રહેવા લાગ્યા. જેવી રીતે બ્રહ્મા બાબાને એક નશો ચડતો કે મેં તો ભવિષ્ય મેં જાકર મિછનું બનુંગા, એ જ્ઞાનની ખુશીનો અનુભવ આપણે જ્ઞાન માર્ગમાં જ કરી શકીએ છીએ. જો આપણે પતિત વિકારી જીવનનો અનુભવ ન કર્યો હોત તો આપણને પાવન જીવનની વેલ્યુ ખબર ન પડી હોત. જ્યારે આપણે પતિત વિકારી જીવન જીવ્યા, દુઃખ અશાંતિ અનેક પ્રકારની ઈચ્છાઓ આસક્તિઓ ઇત્યાદિનો જ્યારે આપણે અનુભવ કર્યો ત્યારે તો આપણને આપણા પૂજ્ય સ્વરૂપની વેલ્યુ સમજાઈ. તો એક સાઈડ જોઈએ તો મારું એ પતિત જીવન, એ નેગેટિવ ભરેલું મારું જીવન, એ વિકારી જીવન, અને બીજું બાજુ જ્યારે જોઈશું તો મારું એ પાવન પૂજ્ય જીવન જે મને પ્રાપ્ત કરવાનું છે,
અને આપણે સંગમ યુગમાં એના માટે પુરુષાર્થ પણ કરીએ છીએ. જો રાવણનો આપણે અનુભવ ન કર્યો હોત તો રામની વેલ્યુ કેવી રીતે સમજાત? જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારે તો એને રામની સમીપતાની કિંમત સમજાઈ. તો આ જે માયાવી રાવણની આર્ટિફિશિયલ દુનિયા, જે મૃગ, સોનાનું મૃગ છે, એના આકર્ષણમાં નથી આવું. આ રાવણની દુનિયામાં આપણે ફસાવું નથી, આ તો માયાવી સ્વર્ગ છે. બાબાના આકર્ષણમાં આપણે આવું છે. બાબા કહે છે કે બાબાની જે પ્રોપર્ટી છે, દૈવી સંસ્કાર, દૈવી સ્વભાવ, દિવ્ય ગુણ, દિવ્ય શક્તિઓ, એને આપણે ધારણ કરવાનું છે. અને જે રાવણની પ્રોપર્ટી છે, આસુરી સંસ્કાર, આસુરી સ્વભાવ, અવગુણો, એ આપણાને ત્યાગ કરવાનો છે. તો આ ડ્રામા જે છે એ પણ બંને પાસાઓનું બનેલું છે. ઉત્થાન પતન, ઉતરતી કલા, ચડતી કળા, મુક્તિ, જીવન મુક્તિ, સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, એવા અનેક બબ્બે પાસાઓથી આ ડ્રામા બનેલું છે. જો આજે આપણે નર્કના દુઃખોનો અનુભવ ન કર્યો હોત તો આપણાને સ્વર્ગની સુખની કિંમત ન સમજાત, આપણે સ્વર્ગના સુખોને યાદ ન કર્યા હોત. એટલે જ તો આ કળિયુગના અંદર પણ કોઈ મરે છે તો આપણે શું કહીએ કે સ્વર્ગ પધારા. શા માટે? જ્યારે એમને સ્વર્ગના સુખોનો, સોરી, નર્કના દુઃખોનો અનુભવ કર્યો ત્યારે તો એ કિંમત સમજાઈ નહીં. તો બાબા પણ એ કહે છે આપણને કે હવે બસ એક જ સાઈડ જો, આવી છે વાતો પણ બીજી સાઈડ જો કે શું સારું છે, શું પોઝિટિવ છે. હવે મને ચડતી કલાનો, જીવન મુક્તિનો, સ્વર્ગમાં જવાનો, હવે મને એ પુરુષાર્થ કરવાનો છે. તો બબ્બે પાસાઓનું ખેલ ચાલ્યા કરશે આ દુનિયાના અંદર. એટલે એકવાર અવ્યક્ત બાપ દાદાએ અવ્યક્ત વાણીમાં કહ્યું હતું, યાદ આવે છે, કે જે પણ વ્યક્તિ સમસ્યા બનીને મારા સામે આવે છે કે કોઈ પરિસ્થિતિ મારા સામે આવે છે તો એ મારી કમજોર સંકલ્પની રચના છે. કહેવાય છે જે આપણે વિચાર કરશું તે જ આપણી આસપાસ ઘડશે. મેં કમજોર સંકલ્પ કરી લીધા કે આજે મારા સાથે કંઈક તો થવાનું છે, એવી કોઈ વ્યક્તિ આવશે જે લડશે, જે મને કાંઈ બોલીને જશે. મેં પહેલાથી જે રચના કરી લીધી તો એ થવાનું જ છે. તો બાબાએ કીધું કે બચ્ચે હવે સમસ્યા સ્વરૂપ નહીં પણ હવે સમાધાન સ્વરૂપ બનો. ક્યાં, ક્યુ, કબ, કેસે, આને આવું કર્યું, આને તેવું કર્યું, એ બાબા કહે છે હવે બધું ભૂલી જાઓ. હવે એ સમય આવ્યો છે કે મને સમાધાન સ્વરૂપ બનવાનું છે. અને મારું આ આપણું જે જીવન છે, બ્રાહ્મણ જીવન, એ દુનિયાવી લોકોની સમાન સાધારણ નથી. હવે આપણું આ અલૌકિક જીવન શ્રેષ્ઠ જીવન છે. અને આ જીવનની અંદર બાબાએ આપણાને સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે. બાબાએ કીધું છે કે જ્યારે કોઈ સમસ્યા આવે, નિગેટિવ સાઈડ તમે જોવો તો દિલથી કહો, હજાર બુજાવાલા મેરા બાબા, મેરા સાથી, આ જાઓ મદદ કરો. બાબા કહે છે કે તમે મને બોલાવીને તો જોવો હું આવું છું કે નહીં, હું બંધાયમાન છું. તમે દિલથી બોલાવશો તો હું આવીશ. તો સિક્કાની એક બાજુ નિંદા છે,
માન છે, સોરી અપમાન છે, વ્યક્તિઓ છે, સમસ્યા છે, હાર છે, પણ સિક્કાની બીજી બાજુ કોણ છે એ તો જોવો. સિક્કાની બીજી બાજુ સર્વશક્તિવાન બાબા છે, ઓલમાઇટી ઓથોરિટી છે, હજાર ભુજાવાળા બાબા છે. તો જીવનમાં બીજું શું જોઈએ? જ્યારે બીજી બાજુ મારા સાથે બાબા છે તો આ બધી વાતો તો ઓટોમેટિક ખતમ થઈ જશે. તો બ્રહ્મા બાબાએ પરિસ્થિતિના વચ્ચે રહીને, પરિસ્થિતિઓનો સામના કરીને બાબા અવ્યક્ત બની ગયા. આપણે કહેશું કે અમે થોડી બ્રહ્મા બાબાને જોયા છીએ. ચલો માનીએ આપણે કે આપણે બ્રહ્મા બાબાને નથી જોયા, પણ આપણે દાદીઓને તો જોયા છીએ. દાદીઓ પણ જ્યારે બ્રહ્મા બાબા અવ્યક્ત થયા તો યજ્ઞ દાદીઓના હાથમાં આવ્યું. તો દાદીઓએ આ યજ્ઞને કેવી રીતે ચલાવ્યું? સહજ રીતે નહીં. દાદીઓના જીવનમાં પણ અનેક પરિસ્થિતિઓ આવી, અનેક નેગેટિવિટી આવી, અનેક વાતો, અનેક લોકો આવ્યા, પરંતુ દાદીઓએ એ બધાને નિગ્લેક્ટ કર્યું અને બીજી સિક્કાની બાજુ જોઈ, બસ બાબા, બાબા મારી સાથે છે, બાબાનું યજ્ઞ છે અને એ યજ્ઞને મને આગળ વધારવાનું છે. તો આજે આ યજ્ઞ કેટલું નાનકડું હતું પણ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. તો દાદીઓ પણ આજે એક એક કરીને અવ્યક્ત બની ગયા, પરિસ્થિતિના વચ્ચે રહીને. ને સિક્કાની બીજી બાજુ જોઈને, ને બાબાને જોઈને દાદી અવ્યક્ત બની ગયા. તો હવે સમય કે છે, તમારો વારો છે. બાબા મમ્મા અવ્યક્ત થઈ ગયા, દાદીઓ પણ અવ્યક્ત થઈ ગયા. હવે સમય કે છે, મારો વારો છે, હવે મારે અવ્યક્ત થવું છે. ક્યાર સુધી આપણે કહીશું આને આવું કર્યું, આને તેવું કર્યું, ફલાણાએ આવો મારી સાથે વ્યવહાર કર્યો, પરિસ્થિતિ આવી આવી ગઈ. બાબા કહે છે સમય અનુસાર હવે આને છોડો, છોડો તો છૂટો. તો જ્યારે આ નેગેટિવિટીની બધી વાતોને, સિક્કાની એક સાઈડને છોડી દેશું, ત્યારે તો એ પલટીને બીજી બાજુ પોઝિટિવ સાઈડ આવશે. અનુભવ થાય છે જીવનમાં ત્યારે તો એની પોઝિટિવની સાઈડ આપણને એની કિંમત સમજાય છે. તો આ સંગમ યુગમાં બાબાએ આટલું આપણને જ્ઞાન આપ્યું છે, દિવ્ય ગુણો આપ્યા છે, શક્તિઓ આપ્યા છે. બાબાની જે પ્રોપર્ટી છે શિવ બાબા પાસે, એ આખી પ્રોપર્ટી બાબાએ આપણા આગળ ખોલીને રાખી છે. એ કાંઈ આપણને ખાલી સાંભળવું નથી, પણ હવે સમય છે, એ અંતનો સમય આવવાનો નથી, આવી ગયો છે. અને એ અંતના સમયમાં આપણને હવે એનું સ્વરૂપ બનવાનું છે. પહેલા કીધું ને કે બાબા કેટલી વાર અવ્યક્ત મુરલીમાં કહે છે કે બચ્ચે એવર રેડી બનો, સમાધાન સ્વરૂપ બની જાઓ. હવે આ અંતના સમયમાં અનેક સમસ્યાવાળી આત્માઓ મારી પાસે આવશે, તો હું જ અગર સમસ્યામાં હઈશ તો એનું સમાધાન કેવી રીતે કરીશ? તો હવે મને એનું સ્વરૂપ બની જવું છે. અને જ્યારે એનું સ્વરૂપ આપણે બનશું, ત્યારે જ તો આપણે આ દુનિયામાં બાબાને પ્રત્યક્ષ કરી શકીશું. તો આજે આપણે પ્રોતાથી એક પ્રણ લઈએ કે આજથી જ, અત્યારથી જ, સમજો કઈ વાત આવી ગઈ, કઈ સમસ્યા આવી ગઈ, તો હું તરત એના ઉપર વિચાર ન કરતા તરત હું બીજી સાઈડ જોઈશ,
કે મારો સાથી કોણ છે, મને સાથ આપવા વાળો કોણ છે, મને જીત આપવા વાળો કોણ છે, મારી સ્તુતિ કરવા વાળો કોણ છે, મને માન આપવા વાળો કોણ છે. કોઈ દેહધારી નહીં, બસ એક બાબાને જોઈને બ્રાહ્મણ જીવનમાં આપણે આગળ વધવું છે અને આપણે પણ એ અવ્યક્ત સ્થિતિ પ્રાપ્ત, અવ્યક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. કેમ કે બાબાની આપણ આપણા બાળકોથી એ જ ઈચ્છા છે કે મારા એક એક બાળક બાપ સમાન બની જાય. હવે આપણે એ બાબાની ઈચ્છાઓ પૂરી કરવાની છે. ઓમ શાંતિ. આ સંગમ યોગ પર આપણને જે બ્રાહ્મણ જીવન મળ્યું છે તે ખૂબ શ્રેષ્ઠ અને ઊંચું છે. આ સંગમ યુગમાં મુજાત્માને જ્ઞાન ગુણ શક્તિઓનો પરિચય મળ્યો. પોતાના જીવનની કિંમત સમજાઈ. પહેલા મારું જીવન કેવું હતું જ્ઞાનમાં આવવાના પહેલા, અને રોજ રોજ બાબાની મુરલીઓ સાંભળીને, જ્ઞાન સાંભળીને મારા જીવનમાં કેટલું પરિવર્તન આવી ગયું. એ જીવનને જોઈને નાઝ થાય છે, ખુશી થાય છે. બાબાની દ્રષ્ટિ હર પલ મુજ આત્મા પર રહે છે. બાબા કહે છે, બચ્ચે હવે તમે મારી સમાન બની જાઓ. એ સાંભળીને જ અંતર આત્મામાં એક શક્તિનો સંચાર થઈ રહ્યો છે. અંદરમાં એક ધૂન લાગી ગઈ છે કે બસ હવે મને બાબા સમાન બનવું છે. એક બાબા, દૂસરા ન કોઈ. એવી હું શક્તિશાળી આત્મા છું. વતનમાં મારું અવ્યક્ત સ્વરૂપ મારું આહ્વાન કરી રહ્યું છે. અંદરની બધી કમી કમજોરીઓ, બધા અવગુણો કાઢીને હવે હું આત્મા એ અવ્યક્ત સ્વરૂપ ધારણ કરવા ચાલી છું. જો પોતાને
કે આ મારું સાકાર શરીર છે અને પેલું મારું અવ્યક્ત શરીર છે. એ ફરિશ્તા સ્વરૂપ મને ધારણ કરવું છે. મુજ નાનકડા ફરિશ્તાનું બ્રહ્મા બાબા વતનમાં સ્વાગત કરી રહ્યા છે. બાબા કહે છે, બચ્ચે આવો આવો મેરે બચ્ચે, અને બાબાનો વરદાની હાથ મારા માથા ઉપર છે. મુજ આત્મા પર શક્તિઓનો સંચાર થઈ રહ્યો છે. બાબાના વરદાનોથી હું ભરપૂર થઈ રહી છું. બાબાનો પ્યારનો અનુભવ કરી રહી છું. અનુભવ કરો કે આવો રૂહાની પ્યાર, આવી રૂહાનિયત મને દુનિયામાં ક્યાંય નહીં મળશે. બાબાની એ શક્તિશાળી દ્રષ્ટિથી હું નિહાલ થઈ ગઈ. બાબા ને જોતા જોતા યજ્ઞના પૂર્વજો પણ સામે આવી ગયા. એક એક દાદીઓ, એક એક વરિષ્ઠ ભાઈઓ, એમની શક્તિશાળી દ્રષ્ટિ મારા ઉપર પડી રહી છે. એ પૂર્વજોની દુઆઓ મને મળી રહી છે. એ પૂર્વજો પણ મને કહી રહ્યા છે કે હવે આવી જાઓ વતનમાં. શક્તિઓને બાબાની અને પૂર્વજોની દુઆઓને અંદરમાં સમાવીને હું વિશ્વની ગ્લોબ ઉપર ચાલી ગઈ. જોવો પોતાને, એ મારું શક્તિશાળી સ્વરૂપ. સમસ્ત સંસારની અંદર હર એક આત્મા દુખી, અશાંત, બીમારીઓથી લડી રહી છે. અંદરમાં એક ભય છે હરેક આત્માની અંદર, હવે આગળ અમારા જીવનનું શું. અને મારાથી એ શક્તિશાળી કિરણો બાબાની અને પૂર્વજોની દુઆઓ એમના ઉપર પડી રહી છે.
જેવી જેવી એમના ઉપર શક્તિઓની કિરણો પડી રહી છે, હર એક આત્મા અંદરમાં મહેસૂસ કરે છે કે થોડા સમય માટે કાંઈ નહીં પણ સુખ મળી ગયું, શાંતિ મળી ગઈ, ભયથી મુક્ત થઈ ગયા, અમારું જીવન પણ સેફ છે. એમને અને એમના માંથી મને દુઆઓ મળી રહી છે. સમસ્ત સંસાર ધીરે ધીરે સુખી શાંત બની ગયું છે, કોઈ હલચલ નથી દુનિયામાં. એ દુઆઓ લઈને બાબાની, પૂર્વજોની અને અનેક આત્માઓની દુઆઓ લઈને પાછું હું આ શરીરમાં વિરાજમાન થઈ રહી છું. અને આ દુઆઓના કારણે જ મારા અંદર એક શક્તિ આવી ગઈ છે, હિંમત આવી ગઈ છે. આપણા જીવનમાં જે વ્યક્તિઓએ આપણને તંગ કર્યા હોય, જે કોને દુઃખ આપ્યું હશે, જે કોઈ સમસ્યા બનીને આવી હશે, એની તમે પોતાના સામે ઇમર્જ કરો. અને એને દિલથી માફ કરો. એમને પણ તમારાથી દુઃખ મળ્યું હશે, તમે પણ એમનાથી દિલથી માફી માંગી લો. આ અકાઉન્ટ હવે ખતમ કરીને, હિસાબ કિતાબ ચૂકતું કરીને, પોતાને સ્વતંત્ર આત્મા બનાવો. બસ હવે જીવનમાં એક જ ઉદ્દેશ છે, બાબા, બાબા સમાન બનવું છે. બસ ઓમ શાંતિ.